સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મજરા ખાતેથી મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ થયો હતો. તાજપુર ખાતે સભા યોજાઈ હતી અને પ્રાંતિજ પોગરૂર સલાદ સહિત વિસ્તારોમાં જન આશીર્વાદ યાત્રા નીકળી હતી. ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનું મંત્રીમંડળ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તલોદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની પોતાના વિસ્તારમાં જન આશીર્વાદ યાત્રા યોજી હતી, જેમાં પ્રાંતિજના મજરા ખાતે આવેલ દાદા ભૈરવનાથના મંદિરથી દાદાના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો. તો મજરા ખાતે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારની જન આશીર્વાદ યાત્રાનું મજરા ભાજપ કાર્યકરો આગેવાનો દ્વારા ફટાકડા ફોડીને કુમકુમ તિલક કરીને ભવ્ય સ્વાગત કર્યું હતું. તો ત્યારબાદ જન આશીર્વાદ યાત્રા પ્રાંતિજના તાજપુર ખાતે આવેલ તાજપુર હાઈસ્કૂલમાં સભામાં ફેરવાઈ હતી. તો તાજપુર સહિત આજુબાજુના લોકો સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને ત્યાંથી પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે જન આશીર્વાદ યાત્રા આવી પહોંચતા મહિલા મોરચાના પ્રમુખ મંત્રી સહિતની બહેનો દ્વારા કુમકુમ તિલક કરી ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું અને પ્રાંતિજ પોલીસ સ્ટેશનની નાની ભાગોળ ખુલ્લી જીપમાં જન આશીર્વાદ યાત્રા ડીજે સાથે નીકળી હતી અને નાની ભાગોળ ખાતે જઈને સરદાર પટેલના બાવરાને મંત્રી ગજેન્દ્રસિંહ પરમારના દ્વારા ફૂલહાર પહેરાવવામાં આવ્યા હતા. તો સાંસદ દીપસિંહ રાઠોડ દ્વારા સરદાર પટેલને કુમકુમ તિલક કરવામાં આવ્યું હતું. તો ત્યાંથી જન આશીર્વાદ યાત્રા રાવરવાસ ખાતે પહોંચી હતી અને જ્યાં રાવર સમાજના મંદિર ખાતે મંત્રી ગજેન્દ્રસિંહ પરમારને દર્શન કરી માના આશીર્વાદ લીધા હતા અને નગરપાલિકાના કોર્પોરેટર દિલીપભાઈ રાવર તથા સમાજના લોકો દ્વારા મંત્રી ગજેન્દ્રસિંહ અને સાંસદ દીપસિંહને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. તો ત્યાંથી જન આશીર્વાદ યાત્રા પ્રાંતિજના ત્રણ રસ્તા ખાતે પહોંચી હતી અને ત્યાં એપ્રોચ રોડ ઉપરની સાઇડમાં આવેલ ફૂટપાથ ઉપર વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો અને ત્યાંથી જન આશીર્વાદ યાત્રા પોગલું ખાતે અને ત્યાંથી સલાલ સહિત પ્રાંતિજ તાલુકાઓમાં નીકળી હતી અને ત્યાંથી તલોદ ખાતે જઈ હતી. તો જન આશીર્વાદ યાત્રામાં મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ દીપકભાઈ કડિયા, ભાજપ શહેર પ્રભારી કલ્પિતભાઈ દવે, ડૉક્ટર નૃપાંશભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ નીરવભાઈ પરીખ, નગરપાલિકા કોર્પોરેટર રાજેશ ટેકવાણી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મંત્રી ગિરીશભાઈ પટેલ, મંત્રી નિકુંજભાઈ રામી, મહિલા મોરચાના પ્રમુખ ભગવતીબેન પટેલ, જિજ્ઞાસુની, રિદ્ધિ ભટ્ટ, ભગવતીબેન પટેલ, જીનલ પટેલ સહિત ભાજપ કાર્યકરો, ભાજપ આગેવાનો, નગરપાલિકા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. જીલ રાવલ, ZS TV, પ્રાંતિજ. વંદે માતરમ. ગઈકાલે અને ત્રણ દિવસ પાટણ અને બનાસકાંઠા જન આશીર્વાદ યાત્રા પૂરી કરી આજે મારા મત વિસ્તાર ખાતે મજરા ભૈરવ દાદાના મંદિરથી આજે યાત્રાનો પ્રારંભ કર્યો અને આજે પ્રાંતિજ ખાતે આ યાત્રા પહોંચી ત્યારે રસ્તાની અંદર ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું છે અને અમારા સર્વ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, વડીલો, અમારા સાંસદ માનદેવ દીપસિંહ રાઠોડ, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રીઓ સર્વ આગેવાનો સાથે મળીને રસ્તાની અંદર ખૂબ સ્વાગત ભવ્ય થઈ રહ્યું છે અને લોકોના મને જન આશીર્વાદ અને આશીર્વાદ ખૂબ મળી રહ્યા છે. એ બદલ ભારતીય જનતા પાર્ટીઓથી અને સૌર મતદારોનો આભાર માનું છું. ભારત જય, વંદે માતરમ. બસ આખા મત વિસ્તારમાં તરોદ અને પ્રાંતિજ.